गुड मॉर्निंग मित्रों, आज BSM 3 नी अंदर सामाजिकरण एजेंसीओ के उपकरणों के संस्थाओं सामाजिकरण संस्थाओं अथवा तो सामाजिकरण एजेंसीओ अथवा तो सामाजिकरण उपकरणों એટલે કે કહેવાય કે એજન્સીસ ઓફ સોશિયલાઇઝેશન એની વાત કરવાના છીએ. સામાજિકરણની 4 એજન્સીઓ છે. પહેલી છે કુટુંબ. નંબર 2 પર આવે છે સમકક્ષ જૂથો. ત્યારબાદ નંબર 3 પર છે શાળા અને નંબર 4 પર છે સંચાર માધ્યમો. આ 4 છે ને સામાજિકરણની એજન્સીઓ છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ એમની વાત કરવાના છીએ. બાળક સમજણું થાય ત્યારથી તેનું સામાજિકરણ ઝડપી બને છે અને તેના જીવન પર્યંત આ પ્રક્રિયા ચાલે છે. સામાજિકરણની જે પ્રક્રિયા છે ને એ અત્યંત જટિલ, વ્યાપક અને લાંબી છે. ડેવિસ નામના વિદ્વાને એવું નોંધે છે કે બાળકનું સામાજિકરણ અનિયંત્રિત રીતે ન થતાં સંસ્થાકીય માળખામાં થાય છે તથા સંસ્થાકીય માર્ગો દ્વારા તે નિયંત્રિત થાય છે. વ્યક્તિના સામાજિકરણની આ પ્રક્રિયામાં સમાજની વિભિન્ન સંસ્થાઓ અને જૂથો ભાગ ભજવે છે. સામાજિકરણ કરનાર આ જૂથો અને સંસ્થાઓને સામાજિકરણની એજન્સીસ કે સામાજિકરણના ઉપકરણો તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે સામાજિકરણના જે આ ઉપકરણો છે અથવા તો એજન્સીસ છે એની આપણે ચર્ચા કરવાના છીએ. એમાં પહેલી જે છે એ છે કુટુંબ. સામાજિકરણની એજન્સી તરીકે કુટુંબ. સામાજિકરણની એજન્સી તરીકે કુટુંબ છે ને એ અત્યંત મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે તમે કુલે નામના જે સમાજશાસ્ત્રીનું નામ સાંભળ્યું હશે તો કુલે એવું કહે છે કે કુટુંબ જેવા પ્રાથમિક જૂથને નર્સરી ઓફ હ્યુમન નેચર તરીકે વર્ણવ્યું. નર્સરી ઓફ હ્યુમન નેચર એટલે કેમ કે ત્યાંથી જ એમને બાળકનું સામાજિકરણ ફર્સ્ટ તો એના કુટુંબમાંથી જ થાય છે. એટલે નર્સરી છે, હ્યુમન નેચર તરીકે ઓળખાવ્યું છે. માતા અને બાળક વચ્ચેના સંબંધોની નિકટતા અને ભાવાત્મક એકતા એ બાળકના વ્યક્તિત્વનું ઘડતર અને સંસ્કૃતિનું પ્રદાન કરવામાં ખૂબ જ અગત્યની બાબત છે. માતા પિતાનો પ્રેમ, વાત્સલ્ય, હૂંફ વગેરે બાળકના મનમાં સામાજિક માનસિક સલામતીની ભાવના ઉત્પન્ન કરે છે અને આ ઘટના વ્યક્તિત્વના વિકાસમાં ખૂબ જ અગત્યની બને છે. તો કુટુંબ આવે ને તો કુટુંબની અંદર સત્તા અને અસમાનતાના સંબંધો આવે. કુટુંબમાં સામાજિકરણની ઢબ આવે. જૈવિક વૃત્તિઓનું નિયમન અને નિયંત્રણ આવે. વ્યક્તિત્વનો વિકાસ આવે. સંસ્કૃતિનું હસ્તાંતરણ આવે. આ બધી બાબતો કુટુંબમાં આવે. કુટુંબ છે ને એ સામાજિકરણની એક એજન્સી થાય. તો એની અંદર સત્તા અને અસમાનતાના સંબંધોમાં શું આવે તો કુટુંબ છે ને બાળક માટે સત્તાના અને સત્તાના અને સમાનતાના એમ બે પ્રકારના સંબંધો પૂરા પાડે છે. એટલે સત્તા અને સમાનતા એ સંબંધો બાળકના સામાજિકરણમાં ફાળો આપે છે. બીજી બાજુ પ્રેમ અને સત્તાના અદ્વિતીય સંમિશ્રિત સંબંધો દ્વારા બાળકોને સમાન હકો અને સમાન અધિકારોનો પરિચય મળે છે. આ પરિસ્થિતિ વિરોધાભાસી હોવા છતાંય વિશાળ સમાજ વ્યવસ્થામાં પણ આ ઘટના જોવા મળે છે. આથી સમાજ સાથે અનુકૂલન સાધવામાં કુટુંબની આ વિરોધાભાસી પરિસ્થિતિ બાળક માટે પશ્ચાત ભૂમિકા તરીકે કામ કરે છે અને તે રીતે સામાજિકરણ માટે કુટુંબ સામાજિક ગર્ભાશય તરીકે કામ કરે છે. પ્રેમ, સત્તાના વિચારો, ઉદારતા, મિલકતની માલિકી ભાવના આ 4 ખ્યાલો કુટુંબ બાળકને શીખવે છે. ત્યારબાદ કુટુંબમાં સામાજિકરણની ઢબની વાત કરીએ
તો કુટુંબ સંગઠનનું સ્વરૂપ અને સામાજિક સ્તર એ બે બાબતો અનુસાર બાળકનું સામાજિકરણ થાય છે. સંગઠનનું સ્વરૂપ અને સામાજિક સ્તર. તો આ દ્રષ્ટિએ જોતાં કુટુંબમાં દબાણપૂર્વકનું અને ભાગીદારીપૂર્વકનું એમ બે ઢબે બાળકનું સામાજિકરણ થાય છે. દબાણપૂર્વક સામાજિકરણ અને ભાગીદારીપૂર્વક, એટલે બાળક જો ખોટું કામ કરે ને તો એના બદલ શિક્ષા કરવામાં આવે, બરાબર છે. બાળકને માતા પિતા કેન્દ્રિત બનાવવામાં આવે, બાળકને મા બાપની ઈચ્છાનુસાર ઘડવામાં આવે છે, એટલે બાળક માટે કુટુંબ જ મહત્ત્વનું કેન્દ્ર બને છે. રૂઢિચુસ્ત અને નિમ્ન વર્ગના કુટુંબમાં બાળકનું સામાજિકરણ આ ઢબે થાય, અને આવા સામાજિકરણમાં બાળક મુક્તિનો અનુભવ નથી કરતો. અહીં માત્ર રૂઢિગત ભૂમિકાઓ અને અપેક્ષાઓ શીખવવા ઉપર ભાર મુકાય છે. હિન્દુ રૂઢિગત સંયુક્ત કુટુંબ વ્યવસ્થામાં આ ઢબે સામાજિકરણ થાય છે. ત્યારબાદ ભાગીદારીપૂર્વકના સામાજિકરણની વાત કરીએ તો બાળકને સારા વર્તનનો બદલો અપાય છે, બાળકને સ્વતંત્રતા બક્ષવા ઉપર ભાર મુકાય છે, બાળકને સ્વકેન્દ્રિત બનાવાય છે, બાળકની ઈચ્છા અનુસાર બાળકનું ઘડતર થાય છે. આધુનિક જે મધ્યમ વર્ગના કુટુંબોમાં બાળકનું સામાજિકરણ આ ઢબે થાય છે, અને આવા સામાજિકરણમાં બાળક મુક્તિ અનુભવે છે, અને મા બાપ તથા બાળક વચ્ચે સંવાદ વિચાર વિનિમય દ્વારા બાળકનું સામાજિકરણ થાય છે. ત્યારબાદ એમાં ને એમાં જૈવિક વૃત્તિઓનું નિયમન અને નિયંત્રણ. જૈવિક વૃત્તિઓ સાથે જન્મે છે. બાળકના ધોરણો અનુસાર કુટુંબ બાળકને જૈવિક વૃત્તિઓને વ્યક્ત કરવાનું અને તેના ઉપર નિયંત્રણ મૂકવાનું શીખવે છે. એટલે કે આ અંગેના જે ધોરણો છે બાળકમાં દ્રઢીભૂત કરીને જૈવિક વૃત્તિઓને નિયંત્રિત કરવાની અને વ્યક્ત કરવાની સમાજ માન્ય ટેવોનું ઘડતર કરે છે. બાળકના જે સમાજ માન્ય વર્તનો છે એને માતા પિતા સ્વીકારે છે, તેને પ્રોત્સાહન આપે છે, અને સમાજમાં સ્વીકાર્ય ન હોય તેવા વર્તનોને માતા પિતા વખોડી કાઢે છે, ટીકા કરે, મસ્કરી કરે, અથવા તો સદવર્તન તરફ બાળક દોરાય તે માટે પ્રોત્સાહનો આપે છે. જરૂર પડે અયોગ્ય વર્તન અટકાવવા શારીરિક શિક્ષા કરે છે, અને સદવર્તન બદલ બદલો પણ આપે છે. બાળક બીજા પાસેથી શું શીખે છે અને જૈવિક વૃત્તિઓનો સંતોષ કઈ રીતના મેળવે છે તેના પર માતા પિતા સતત નજર રાખે છે. મા બાપનું બાળકના વર્તન ઉપરનું આ નિયંત્રણ હંમેશા દબાણપૂર્વકનું હોતું નથી, પરંતુ માતા પિતા છે ને એ બાળકના વર્તનનું નિયમન કરતા હોય છે, અથવા તો ઈષ્ટ દિશામાં વાળતા હોય છે. એટલે આ માટે બાળકથી રિસાઈ જવું, બાળક સાથે થોડા સમય સુધી કિટ્ટા કરવી, ઠપકો આપવો, આ બધી યુક્તિઓ પણ અજમાવાતી હોય છે. ત્યારબાદ છે વ્યક્તિત્વનો વિકાસ. એટલે બાળકની શક્તિઓના વિકાસમાં, તેના વ્યક્તિત્વના ઘડતરમાં કુટુંબ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. કુટુંબમાં જ બાળકના સ્વનો ઉદ્ભવ અને વિકાસ થાય છે. મા બાપનો પ્રેમ, હૂંફ, વાત્સલ્ય જેવી જે ભાવાત્મક પરિસ્થિતિ બાળકને સામાજિક માનસિક સંતોષ અને સલામતી પૂરી પાડે છે. આવો સંતોષ અને સલામતી બાળકના વ્યક્તિત્વના ઘડતરમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. અને એ જ રીતે કુટુંબ બાળકને જે ભૂમિકાઓ શીખવે છે એ ભૂમિકાઓનું વ્યક્તિત્વના વિકાસમાં ઘણું મહત્ત્વ હોય છે. ત્યારબાદ સંસ્કૃતિનું હસ્તાંતર. સંસ્કૃતિનું હસ્તાંતર કરવાની પ્રક્રિયાનો પ્રારંભ કુટુંબમાંથી થાય છે. આમાં માતા બાળક વચ્ચેના નિકટના સંબંધો બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. અહીં પિતાની ભૂમિકાનું મહત્ત્વ છે જ, પરંતુ જુદી જુદી સંસ્કૃતિઓમાં પિતાની ભૂમિકા જુદી જુદી હોય છે. માતૃવંશી કુટુંબમાં માતાના ભાઈ કરતાં પિતા ઓછો મહત્ત્વના ગણાતા હોય છે. આમ છતાંય મોટાભાગના સમાજોમાં પુરુષોને જે પ્રવૃત્તિઓ કરવાની હોય છે તે પ્રવૃત્તિ વિશેનું જ્ઞાન અને કળા પિતા જ શીખવતો હોય છે. એટલે માતા પિતા સાથેના વ્યવહાર દ્વારા બાળક સમાજના રિવાજો, લોકરીતિઓ, લોકનીતિઓ, મૂલ્યો વગેરે શીખે છે, અને મા બાપ ઉપરાંત બાળક તેના ભાઈ બહેન વગેરે રક્ત સંબંધીઓ દ્વારા પણ સંસ્કૃતિના તત્વો શીખે છે. તો મિત્રો, પહેલી એજન્સી અહીંયા આગળ આપણે જોઈ શાળા, સોરી કુટુંબ, એ અહીંયા આગળ પૂરી કરીએ છીએ. એટલે આપણું જે આજનો ટૉપિક છે
એજન્સીસ ઓફ સોશિયલાઇઝેશન, એમાં પહેલી એજન્સી કુટુંબ આપણે અહીંયા પૂરી કરીએ છીએ. આવજો.